માં સર્વર ડાઉન થવાની સમસ્યા ઉકેલાય છે। સર્વર શરૂ થતા કામગીરી શરૂ કરી દેવાય છે। સર્વર ડાઉન થતા લાયસન્સ સહિતની કામગીરી બે દિવસ માટે બંધ કરી દેવાઈ હતી, જેને કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। અરજદારોના વાહન ટ્રાન્સફર, ડુપ્લિકેટ આરસી બુક સહિતના ઓનલાઈન કામો અટવાઈ ગયા હતા। ઘણા અરજદારો ધક્કા ખાઈને પાછા ફરવા મજબૂર બન્યા હતા। કેટલાક અરજદારોએ એપોઇન્ટમેન્ટની તારીખ બદલવી પડી હતી। તહેવાર સમયે જ અરજદારો કામ ધંધા પર રજા પાડીને પોતાનું કામ પૂરું કરવા આવતા હોય છે। એવા સમયે જ સર્વર ડાઉન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। અવારનવાર સર્વર ડાઉન થતા સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે। એપ્લિકન્ટ્સ કો થોડા વેટ કરના પડા થા, થોડા ડિલે હુઆ થા એપ્લિકન્ટ કે કામ મે, ઓર જો જો મેન્યુઅલ વર્ક થા ઉન સભી કી અરજી હમારે ઓફિસ મે જમા લે લી ગઈ। और दिन खत्म होने के बाद भी, कचहरी समय के बाद भी, हमारे अधिकारी और कर्मचारी के द्वारा रुक के जो उनकी कामगिरी थी उसे पूरा किया गया। किसी को वापस जाना पड़ा होगा सर? 5 से 10% ऐसे लोग होंगे जिनका ऐसा केस था कि ऑनलाइन ही करना ज़रूरी था, तो जिनको जो वेट करने के लिए तैयार नहीं थे, ऐसे अर्जदार को ही नई अपॉइंटमेंट लेके फिर से आने को कहा गया। अत्यार त्यौहार ना माहौल में त्यौहार सर्वर में ध्यान ना आवे, व्यवस्थित ना चलावे, तो पब्लिक घणी हैरान थती हुई है। कारण के लोगों ने एपॉइंटमेंट लीधेली होने आने पाछू जवाये, लोगों नौकरी धंधा दिवसों पड़ता हो तो एमने आ शिफ्टिंग करने कारण एवं जाणवालू है कि सर्वर शिफ्टिंग करने कारण थू तो रजाओं दिवसे एमने शिफ्टिंग करव जी। आ रीते चालू दिवसे त्यौहारों में आवा पब्लिक।